નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 10 ગણિતનો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી વિશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને બીજા ધોરણ 10 ના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને વધુ વિડીયો જોવા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે બીજા ચેપ્ટરના પણ વિડીયો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાનું છે ધોરણ 10 ગણિતનો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 4 જોઈ રહ્યા છે, જેમાં આપણને સમાંતર શ્રેણી આપેલી છે. એના કેટલા પદોનો સરવાળો 636 થાય? તો આપણને જ્યારે જ્યારે આ પ્રકારની રકમ આપેલી હોય તો આપણે શું કરીશું કે જ્યારે કેટલા પદો એટલે કે જે પ્રશ્ન પૂછ્યો છે એની જગ્યાએ n લખી દેવાનું. તો આપણે સૌથી પહેલાં તો લખીશું કે આપેલ સમાંતર શ્રેણી કઈ છે? તો એ 9, 17, 25 ના n પદોનો સરવાળો કેટલો છે? n પદોનો સરવાળો 636 થાય, આવું આપણે ધારી લઈએ. તો અહીંયા શરૂઆતમાં લખીશું કે ધારો કે આપેલ સમાંતર શ્રેણીના n 17, 25 શ્રેણીના પદોનો n પદોનો સરવાળો 636 થાય. આપણને પદો ખબર નથી એટલા માટે આપણે ધારી લીધા. ચલો, એનો મતલબ n પદોનો સરવાળો 636 છે, એનો મતલબ કે Sn બરાબર 636 આપેલા છે. તો આપણે લખી દીધા Sn બરાબર 636. જે શ્રેણી આપી છે એના ઉપરથી આપણે પ્રથમ પદ નક્કી કરીએ. પ્રથમ પદ 9 થશે, સામાન્ય તફાવત 17 - 9 થશે. તો અહીંયા 17 માંથી 9 જાય તો 8 વધે, એટલે કે ડી બરાબર 8, એ બરાબર 9, Sn બરાબર 636. તો આપણે કયું સૂત્ર અહીંયા વાપરી શકાય? Sn. તો અહીં Sn નું સૂત્ર વાપરીશું, જેમાં 3 પદો આપણને ખબર છે અને 1 પદ નથી ખબર, જે શોધવાનું છે મળી જશે. તો Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રમાં Sn બરાબર 636 આપેલા છે, બરાબર n ભાગ્યા 2. આપણને ખબર નથી n એટલે એમના એમ 2a એટલે કે a ની કિંમત આપેલી છે 9, વત્તા n ની કિંમત નથી આપી તો આપણે એમના એમ લેવા દઈશું. b ની કિંમત આપણે 8 શોધી છે. સાદુરૂપ આપીએ તો n ભાગ્યા 2 આ 636 ને એમના એમ રહેવા દઈશું. અહીંયા 9 2 18, આ જે n વાળું પદ છે એને ગુણી દઈશું, કારણ કે જે છેલ્લું પદ છે અચળ પદ છે અને આ પહેલું પદ અચળ છે, તો એનું સાદુરૂપ આપી શકાય. તો આપણે 8n - 8 લખી શકાય. હવે આ 18 - 8 એનું સાદુરૂપ આપીશું તો કેટલું આવે છે જોઈએ. 636 બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 18 - 8 એટલે કે 10 - 8n. અહીંયા જોઈએ તો આમાંથી 2 કોમન નીકળે છે. 2 કોમન એટલા માટે કાઢ્યા કારણ કે અહીંયાથી 2 છેદ ઉડાડી શકાય, માટે 636 બરાબર n ભાગ્યા 2 કૌંસની બહાર 2 આવશે, તો કૌંસમાં વધે 4n - 5. આપણે પદોનો ક્રમ બદલી દીધો, અહીંયાથી 2 કોમન કાઢીએ તો 4n વધે, આમાંથી 2 કોમન કાઢીએ તો 5 વધે, આ 2 ઉડી ગયા. હવે આપણે સાદુરૂપ આપીએ તો 636 બરાબર 4, આ n ને અંદર ગુણી દઈએ તો 4n² - 5n થાય. અને 636ને સામે મોકલીએ તો 4n² - 5n - 636 બરાબર 0. અહીંયા 0 હંમેશા લખવો પડે તો જ આપણને એનની કિંમત મળે. હવે આપણે શું કરવાનું છે? આ પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરવો પડશે, કારણ કે એ બેના ગુણાકાર બરાબર આ પાંચમું એટલે કે મધ્યમ પદનો સહગુણક છે એ સરવાળો બાદબાકી લાવવો પડે. તો 636 × 4 કેટલા થશે? 6 4 24 વધી 2, 4 3 12 ને 2 14 વધી 1 6 4 24 ને 1 25. તો 2544ના એવા બે ભાગ પાડવાના આપણે કે જેનો સરવાળો બાદબાકી કરીએ તો આપણને 5 મળે. તો કેવી રીતે ભાગ પાડવાના? તો આપણે જે પહેલા ચેપ્ટરમાં ભાગ પાડતા શીખવાડ્યા હતા એવી રીતે 2504ને આપણે 4 વડે ગુણ્યા તો 4 ભાગ છે લઈએ તો 636 આવશે. હવે 636ને 2 ભાગાય તો 2 ભાગો તો 2 318 આવે. આને 2 ભાગીએ તો કેટલા આવે છે જોઈએ. તો 2 2 1 2 2 5 10 2 9 8 159. હવે 159 ને 3 ભાગાશે તો 3 5 15, 3 3 9 53, 53 ને ના ભાગે તો 53 1. હવે આપણે જોઈશું તો જો આ જે 53 મોટો અંક આવ્યો છે એના ઉપર 5 અથવા તો ઓછા 5 બાકીના પદોનો ગુણાકાર થવો જોઈએ, તો જ આપણને જે મધ્યમ પદ છે એના બરાબર આપણે
બે ભાગ લખી શકીએ. તો આનો ગુણાકાર કરીએ તો આપણે 4 2 8, 8 2 16, 16 3 48, તો 53 અને 48 બે ભાગ મળી ગયા. જેની બાદ બાકી કરીએ તો આપણે 5 આવી જાય. તો આપણે અહીંયા બે ભાગ લખીશું એટલે કે 5ની જગ્યાએ મોટો ભાગ પહેલાં લખાય, 53 n - 48 n, એટલે કે અહીંયા 48 n - 636 = 0 થશે. પહેલાં બે પદમાંથી કોમન નીકળશે તો શું કોમન નીકળે, તો n કોમન નીકળશે. તો આપણે n કોમન કાઢ્યો તો કૌંસમાં વધે 4 n + 53, અને બીજા કૌંસમાં જોઈશું તો આપણે શું કોમન નીકળે છે તો 4 n + 53 જ કોમન નીકળશે. પરંતુ જે સહગુણક છે એટલે કે 4n ને પૂછે કે કેટલા વડે ગુણીએ, તો આપણને અહીંયા 48n મળે. તો આપણે 12n વડે ગુણીએ, સોરી 12 વડે ગુણીએ, -12 વડે, તો ગુણાકાર કરીએ તો -48n મળી જાય. હવે બે બે પદ બની ગયા છે તો બંનેમાંથી કોમન નીકળશે, એટલે કે એકમાંથી 4n + 53 કોમન નીકળશે, અને બીજું પદ છે એમાંથી n - 12 બીજું પદ બને. હવે આ બે પદોના ગુણાકાર બરાબર 0 લેવાય, એટલે કે 4n + 53 = 0 લઈશું, અથવા તો n - 12 = 0 લેવાશે, અથવા તો n - 12 = 0. અહીંયા n - 53/4 થશે, જે શક્ય નથી, કારણ કે કોઈપણ શ્રેણીનું પદ ઋણ હોય નહીં. એવું તો ના કહેવાય કે આ શ્રેણીમાં -5 પદો હશે. અહીંયા આપણે n બરાબર કેટલા આવશે તો 12 આવશે. તો જે ફાઇનલ જવાબ છે આપણે શોધ્યું હતું, શું શોધ્યું હતું, એટલે કે ધાર્યું હતું પહેલાં જ વાક્યમાં કે ધારો કે આપેલ સમાંતર શ્રેણીમાં 9 17 25ના n પદોનો સરવાળો 636 થાય. તો n બરાબર આપણે 12 શોધી કાઢ્યા, તો નીચે એક વાક્ય લખવાનું કે આમ 12 પદોનો સરવાળો, આપેલ સમાંતર શ્રેણીના 12 પદોનો સરવાળો 636 થાય. આવી રીતે સંપૂર્ણ દાખલો તમે ગણો તો 3 માંથી 3 માર્ક્સ રોકડા મળી જાય. પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, બીજા ધોરણ 10ના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો અને ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી રેગ્યુલર પહોંચતી રહે અને તમે વિડીયો જોવાનું ચૂકો નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.